કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 7ના જે સેકન્ડ સેમના સેમેસ્ટર 2ના જે આપણો પહેલો પાર્ટ છે એમ આઈ લોસ્ટ, એની આપણે એક એક્ટિવિટી છે, છઠ્ઠી એક્ટિવિટી, એટલે રીડ ધ ડાયલોગ. અહીંયા એક આપણે સંવાદ જોવાનો છે. એ સંવાદ છે ફ્રોમ કેડી ટુ રૂડ વાયા લક્ષ્મી. ખૂબ જ સરસ મજાનો આ સંવાદ છે જે આપણે જોઈએ કે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. તો ફૈઝાન શું છે? તો વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુથી છે, એટલે કે તમિલનાડુનો છે. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ, કે ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી, એટલે કે તે ત્યાં ગયો. ધેર, ત્યાં શું થયું? હી લોસ્ટ હિઝ વે, એટલે તે ત્યાં પોતાનો રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી, તેણે ત્યાં એક ગીરની જે છોકરી છે, અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, એક ગીરની છોકરી છે જેનું નામ છે લક્ષ્મી, તેને મદદ કરવા કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. તો લક્ષ્મી ધોરણ 7માં છે, એટલે કે ધોરણ 7માં અભ્યાસ કરે છે આપણી જેમ. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, એટલે તે બરાબર રીતે અંગ્રેજી બોલી શકતી નથી. તે બોલી શકતી નથી. ઓન ધ અધર સાઈડ, તો બીજી તરફ શું પ્રોબ્લેમ છે? કે ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. તો ફૈઝાન પણ ગુજરાતી સમજી નહોતો શકતો. એટલે એક તરફ આ છોકરી જે છે લક્ષ્મી, જે 7મા ધોરણમાં ભણે છે, એ અંગ્રેજી નથી બોલી શકતી, અને અહીંયા ફૈઝાન ગુજરાતી નહોતો સમજી શકતો. તો વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ, તો શું લક્ષ્મી તેને મદદ કરી શકી? લેટ સી, ચાલો જોઈએ. હવે અહીંયા ફૈઝાન અને લક્ષ્મી વચ્ચે જે વાર્તાલાપ છે એ આપણે જોઈએ. કે હે એક્સક્યુઝ મી, કે હે સાંભળ, માફ કરવે ને, કે એક્યુઝ, એક્યુઝ એને તો બોલતા પણ નથી ફાવતું, એક્યુઝ એક્યુઝ એમ કર્યા કરે છે. વોટ એક્યુઝ? ફૈઝાન કહે છે આઈ લોસ્ટ માય વે, કે આઈ લોસ્ટ માય વે. શું કહે છે? કે હું રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, મારે આ જંગલમાંથી બહાર જવું છે. ગો આઉટ, વાય કમ ઇન જંગલ? હવે આ તૂટી ફૂટી અંગ્રેજીમાં એ પૂછવાનો પ્રયત્ન કરે છે કે બહાર જાઓ, જંગલમાં કેમ આવ્યા તમે? આઈ ડોન્ટ નો ધ રોડ, ફૈઝાન કહે છે કે મને રસ્તો ખબર નથી. રોડ નોટ ઇન જંગલ, એટલે જંગલમાં કે રોડ નથી. કેડી, વોક ઓન ધ કેડી, જંગલમાં શું હોય છે કે કેડી હોય છે. કેડી એટલે કાચો પાકો રસ્તો. ઓકે, ફૈઝાન કહે છે કે હું કેડી પર ચાલીશ. આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ, પણ કઈ કઈ કેડી પર? વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? હવે આ કહે છે કે લખમી, માય નેમ, મારું નામ છે લખમી. તો ફૈઝાન શું કહે છે? લક્ષ્મી, ઓન વિચ કેડી, તો કઈ કેડી પર? હિયર આર 3 વેઝ, તો કારણ કે એ પૂછે છે શા માટે, કે ત્યાં તો 3 રસ્તા છે, અહીં તો કે 3 રસ્તા છે. ગો ફ્રોમ ધેર, ત્યાંથી જાઓ. બાય દેટ ભૂતિયો વડ, એટલે પહેલાં ભૂતિયા વડ પાસેથી જાઓ. હવે ટેકિંગ નોટ્સ, એટલે એ લખી રહ્યો છે, ત્યાં નોંધ કરી રહ્યો છે, આજે કે રસ્તો બતાવે છે. ઓકે, દેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન, ઓકે, તો સારું, પહેલો ભૂતિયો વડ અને પછી આફ્ટર ક્રોસિંગ વોંકડો, તો વોંકડો ક્રોસ કર્યા પછી, પસાર કર્યા પછી, યુ સી અ રૂપાળો ડુંગર, તો તમને એક ડુંગર દેખાશે, રૂપાળો ડુંગર. હવે ચેકિંગ ડિક્શનરી, ડિક્શનરીમાં જોવે છે, કારણ કે એને વોંકડાનો અર્થ ખબર નથી. વોંકડો મીન્સ વોટ ઇઝ વોંકડો, વોંકડો વોટ ઇઝ વોંકડો, તો વોંકડો એટલે, વોંકડો એટલે શું એ પૂછી રહ્યો છે. લક્ષ્મી જવાબ આપે છે વોટર, વોટર રનિંગ, એટલે કે પાણી, પાણી, રનિંગ એટલે વહેતું, વહેતું પાણી. ધેન યુ સી અ ડુંગર, પછી તમને એક ડુંગર દેખાશે, હિલ, હિલ એટલે ડુંગર. યા, વોટ નેક્સ્ટ? હવે ફૈઝાન ફરીથી પૂછે છે. હા, અને પછી લક્ષ્મી કહે છે ક્લાઇમ્બ અપ દેટ હિલ, તો તે ડુંગર પર ચડો. ત્યાં શું આવશે? ધેર કાતલમાનું થાપણ, તો ત્યાં કાતલમાનું થાપણ આવશે. હવે ફરી પાછો ફૈઝાન અહીંયા પૂછવાય છે, કારણ કે ફૈઝાનને તો થાપણ એટલે શું એ પણ ખબર નથી, એટલે ફૈઝાન પૂછે છે કે થાપણ, થાપણ એટલે શું એ જાણવા માગે છે. લક્ષ્મી કહે છે યસ યસ, થાપણ, ટેમ્પલ, એટલે થાપણ એટલે ટેમ્પલ, ટેમ્પલ એટલે મંદિર. તો ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ત્યાંથી તમે ત્યાંથી નીચે ઉતરો,
પછી ક્યાં જાઓ ગો ટુ ઉગમણે ત્યાંથી ઉગમણે જાઓ હવે ઉગમણે સાંભળતા ફરી ફૈજાન મૂંઝાય છે ફૈજાન પૂછે છે ઉગમણે લક્ષ્મી જવાબ આપે છે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય સન સન એટલે સૂર્ય આકાશમાં આવે છે સૂર્ય એટલે સૂર્ય જે દિશામાંથી ઉગે છે એ દિશાને ઉગમણે કહેવાય છે એમ એ કહેવા માંગે છે એટલે કે કઈ દિશા તો યુ મીન ધ ઈસ્ટ ઈસ્ટ એટલે ક્યાં જવાનું છે તારે ઈસ્ટ એટલે પૂર્વ તો તારે અહીંયા તારો કહેવાનો અર્થ પૂર્વ તરફ તો કે યસ ઈસ્ટ હા પૂર્વ હવે ફૈજાન શું કહે છે અહીંયા કે ધીઝ ધેર સી દોડ્યું તળાવ આસ્ક ફોર આઈ માનો નેસ તો ત્યાં એક દોઢ્યું તળાવ દેખાશે બરાબર એ લક્ષ્મી એને કહે છે કે ત્યાં આઈ માના નેસ વિશે પૂછો હવે ફૈજાન કહે છે કે તળાવ મીન્સ પોન્ડ હવે એ ખુલાસો કરે છે કે તળાવ એટલે પોન્ડ ને એટલે કારણ કે એને તો ખબર છે કે પોન્ડ પોન્ડ એટલે તળાવ તો વોટ ઇઝ ધ આઈ માનો નેસ હવે આ આઈ માનો નેસ શું છે તો અહીંયા લક્ષ્મી કહે છે કે વી લિવ ઇન કુબા તો અમે અહીંયા કુબામાં રહીએ છીએ તો મેની કુબાઝ ધેર તો ત્યાં ઘણા કુબા છે એટલે કે નેસ સો ઇટ ઇઝ નેસ હવે ફૈજાન કહે છે કે યુ લિવ ઇન ધ જંગલ કે તમે તો જંગલમાં રહો છો કે તું જંગલમાં રહે છે આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ અફ્રેડ ઓફ એટલે કશાકથી ડરવું તને સિંહનો ડર નથી લાગતો લક્ષ્મી સરસ મજાનો જવાબ આપે છે કે સાવજ સાવજ અવર દેવતા એટલે સાવજ એટલે સિંહ સાવજ સાવજ અવર દેવતા એટલે સાવજ તો કોણ છે સાવજ અમારા દેવતા છે વી લવ સાવજ અમે સાવજને ચાહીએ છીએ એન્ડ સાવજ લવ્સ અસ અને સાવજ અમને ચાહે છે વી લિવ ટુગેધર અમે સાથે રહીએ છીએ સમટાઈમ વી ફાઇટિંગ ક્યારેક અમે લડીએ છીએ બટ ઇટ્સ ઓકે ઇટ ઇઝ ઓકે પણ એ ચાલે કેન યુ ટેક મી ટુ યોર હોમ શું તું મને તારે ઘરે લઈ જઈ શકે ફૈજાન કહે છે લક્ષ્મી કહે છે કે હા હા ચેમ નહીં બિલકુલ દેશી ગુજરાતીમાં કહે છે કે ચેમ નહીં હાલ ને તો એમ કહે છે કે હા હા કેમ નહીં ચાલ ને ઓ વેલકમ લેટ્સ ગો ચાલો જઈએ માય મા બાપા વિલ બી હેપી મારા મા બાપા એટલે કે મા અને બાપ બંને ખુશ થશે ફૈજાન વેન ટુ હર હોમ ફૈજાન તેના ઘરે ગયો હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ તો કુબાના લોકો સાથે એણે વાત કરી નેક્સ્ટ ડે બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર એટલે કે લક્ષ્મીના પપ્પાએ શું કર્યું હેલ્પ હિમ એની મદદ કરી ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ તો લક્ષ્મીના પિતાએ તેને જૂનાગઢની બસ પકડવામાં મદદ કરી ફૈજાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની તો ફૈજાને તેમનો આભાર માન્યો અને તેની પાછા જવાની પાછા ફરવાની યાત્રા શરૂ કરી તો અહીંયા આ સાથે આ સંવાદ પણ પૂરો થાય છે.